તો માણકીનો ને તો વેલજી ડોહા આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે તો ડુંગર અને તને મારા ધાન માટે હાથ ધરતા શરમ આવે છે સુંદરજી શેઠ એવી રીતે ટુ માં જુઓ તો કરાન જતી લેખક શ્યામલ શ્યામ અને ખો ક્વેશ્ચન નંબર ત્રણના આન્સર જોઈએ તો સદાવ્રતમાં જવા તૈયાર થયો અને હૈયે જાડાઈ ગઈ હતી એવી રીતે ક્વેશ્ચન નંબર ફોરમાં તમે જુઓ તો લેખકનું નામ પ્રકાર અને પ્રાપ્તિ સ્થાન લખીને પછી એનો સવાલ તમે સવાલનો જવાબ લખી શકો છો દાઢા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જડ્યું કે તેથી પીઠ પર આંબા પટેલ નથી એટલે નસખોરા ફૂલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી એવી રીતે આખો સવાલનો જવાબ લખી શકો છો અસિત્ય કૃષ્ણજનનની કઈ તરકીબ રચી હતી તે જણાવો તો એ તરકીબ તમારી સામે છે અને લેખક પ્રેરક અને પ્રાપ્તિ લખવું જરૂરી હોય છે જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકો છો લેખક ચંદ્રકાંત પંડ્યા પ્રકાર આત્મકથા ખંડ પ્રાપ્તિ સ્થાન બાનો તો લાડવા ડાંગર કઠોળ ગોળ કેરી શાકભાજી ઢોર માટે ઘાસને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરતો અને પોતાનું ખેતીનું વરચ ગમે તેવું નબળું રહ્યું હોય તો પણ

વર્ણન તમે જોઈ શકો છો અને તમે તમારી રીતે નોટડાઉન કરી શકો છો લેખકના ઉઘરાણી જોવાના અનુભવ તમારા શબ્દોમાં વર્ણાવતો પંડિયા અને એને તમે તમારા શબ્દમાં કરીએ તો મુક્તક તો રૈરા મણિયાર માધવને ને છે ક્યાંય તો હરીન્દ્ર દવે દિવસો જુદા ના જાય છે તો ગની રહીવાલા વટનથી વિદાય થતા તો જયંત પાઠક એવી રીતે જીવવા બમણા દેરા દીપક અને શેઠે ગાંધીજી પાસે સત્યરૂપી સરકાર આપવું હતું કાવ્યનાયક આશ્રુઓને શંકાના રતન જેવા ગણાવે છે કેડીએ ચાલવા કવિ શાનો અનુભવ કરે છે તો એ એને અનુભવ વર્ણાવેલો છે તો લોહીની ટચિયા ફૂટ્યા હોય અને એમાંથી રડત રક્ત ઝરે તેમ કવિનું હયું વિદાયની વેદનાથી જતું હતું સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહ્ય તેમજ સૌંદર્ય દ્રષ્ટિ આવનારી લીધા છે અને કવિ વૃક્ષો પંખીઓ ફૂલો વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે કવિ ગુજરાતીને મહામતી શા માટે કહે છે ગુજરાતી પ્રજા સાહસિક પ્રજા છે વિરલ છે અનન્ય છે અને દેશ વિદેશમાં એની ખ્યાતિ છે એટલા માટે ક્વેશ્ચન નંબર પાંચમાં તમે જોવો તો માધવને દીઠો છે ક્યાંય કાવ્યના મધ્યવર્તી વિસ્તારોનું તમારે સ્પષ્ટ કરવાનું છે તો તમે આરામથી એને સ્પષ્ટ કરી શકો છો શાંતિથી જોઈને તમે લખી પણ શકો છો સ્વજનો માટેનો કાવ્યનાયકનો ભાવ ચાંદલ્યો લોકગીતના આધારે વર્ણાવો તો કવિ લોક પ્રકાર અને પ્રાપ્તિ સ્થાન તમારે એને વર્ણાવવાનું છે અને સરસ રીતે તમારે જવાબ લખવાનો છે વિભાગ સિંહ જે વિભાગ સિંહ છે એમાં તમારે વ્યાકરણનો જે પાઠ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે પરિસ્થિતિ આશીષ પ્રતિવત્તા એક પ્રત્યેક બાળકથા બહુરહી સમાજ કર્તરી રચના હવે તેને સિગારેટની સંખ્યા ઘટાડી છે કર્મણી રચના એ જમવાના કોઈ માંદું પડે તો ડાક્ટરને સાજા કરવામાં આવતી એટલે સજા કરતા દ્રષ્ટાંત અલંકાર છે પર પ્રત્યે લગાવેલો છે ઈતર એટલે બીજું ઘાટ એટલે ઓવારો દ્રવ્યવાચક સંજ્ઞા છે મંદ ભાંગી પડવું એટલે હતાશ અને નિરાશ થઈ જવું કહેવતનો અર્થ સાથી બુદ્ધિ નાથી વૃદ્ધ અવસ્થા આવે તે બુદ્ધિ ઓછી થતી જાય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો પંચજારી અસ્થા અસ્થાચળ એટલે ઉધ્યાચળ સંધિ જોડીની ભેદ તો સંગ્રહ કરવો સાવધાન પુત્ર તળપદા શબ્દોમાં વ્યક્તિવાચક વિશેષણ સ્થાનવાચક વિશેષણ દ ઉ ર લ અ ભ એટલે એની ઉપરથી તમે લખી શકો છો મામાએ ભાણેજને ઘોડાઈ ઘોડી પરથી નીચે ઉતાર્યા હરિગીત સંધ અને ચરણની વાત કરીએ તો ચાર અને માત્ર એકત્રીસ અને બત્રીસ દરેક ચરણમાં આવી શકે છે વિભાગ ની વાત કરીએ તો ન ન ગુણે વાસ પત જાય ચંદન પડ્યું ઈંધણ મૂલ વેચાય એવી જ રીતે પાંચ જૂન પરિવારનો દિવસ અંતર્ગત તમારી શાળામાં યોજાયેલું વૃક્ષારોપણ અંગેનો અહેવાલ આધારે એકસો શબ્દમાં વર્ણાવો તો એ શબ્દોમાં તમે વર્ણાવી શકો છો એવી જ રીતે પ્રાર્થના શ્રદ્ધાની સાચી કસોટી યોગ્ય સૂચયોગ આપીને તમારે નાનો અમથું લખવાનો છે તો એને તમે સરસ રીતે લખી શકો છો નિબંધ લેખનની વાત કરીએ તો સ્વચ્છતા જ્યાં રહે સ્વચ્છતાનો વાસ ત્યાં રહે પ્રભુનો વાસ એવી રીતે તમે કમ્પ્લીટલી નિબંધ પણ લખી શકો છો અને નિબંધ લખ્યા પછી તમે પેપરને પૂર્ણ કરી શકો છો આવી જ રીતે બીજા પ્રશ્નપત્ર મેળવવા માટે કોમેન્ટ કરવાનું અમારી ચેનલને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં